વન અને પર્યાવરણ મંત્રી શ્રી નલિયા ખાતે ઘુરાડ પક્ષીને નિહાળીને ફોરેસ્ટ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ નલિયા ખાતે વન વિભાગની દક્ષિણ રેન્જની મુલાકાત લઈને ઘુરાડ પક્ષીનું દર્શન કર્યા હતા. સરકારશ્રી દ્વારા ઘુરાડના સંરક્ષણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓની મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી. ફોરેસ્ટ વિસ્તારની જાત મુલાકાત લઈને કચ્છના વન વિભાગના અધિકારીઓ શ્રીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ઘુરાડ પક્ષીને સંરક્ષણ આપવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ વન વિભાગની રેન્જનું નિરીક્ષણ પણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી વિગતો પણ મેળવી હતી. તેઓએ ઘુરાડ પક્ષીની વિવિધ ખાસિયતો વિશે અધિકારીઓને ઉત્સુકતાભેર પૃચ્છા કરી હતી. આ મુલાકાત સમય દરમિયાન કચ્છ પશ્ચિમ નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, ભુજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિજયસિંહ ઝાલા, નલિયા RFO શ્રી કનકસિંહ રાઠોડ, અજયસિંહ સોલંકી, રાઉન્ડ ફોરેસ્ટ શ્રી JP ડાંગર અને AK જાડેજા, વનરક્ષક શ્રી KJ ડેર સહિત ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ભુજના સ્મૃતિવનની મુલાકાત કરી અને કામગીરીની સમીક્ષા કરી. સ્મૃતિવનના વિવિધ બ્લોકના કામો સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે આજરોજ ભુજ ખાતેના સ્મૃતિવનની જાત મુલાકાત લઈને કાર્યરત કામોનું નિરીક્ષણ કરીને બાકી રહેલા તમામ અધૂરા કામો સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને એજન્સીઓને પણ સૂચના આપી હતી. ભુજિયા ડુંગરમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનની મુલાકાત ટાંકણે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ નિર્માણાધીન વિવિધ વિકાસકામોની વિગતો મેળવી હતી. સબસ્ટેશન, મ્યુઝિયમ, રિસેપ્શન એરિયા, ફેક્ટરિયા, પ્લે એરિયા, ફ્લડ મોડેલ, અર્થક્વેક મોડેલ, રેસ્ક્યુર, હોલોગ્રામ એરિયા, એમ્પી થિયેટર સહિતની અન્ય માળખાકીય સુવિધાઓ તેમજ નિર્માણાધીન વિવિધ કામગીરીની સમીક્ષા સાથે કામની પ્રગતિ અંગે જાણકારી મેળવવાની, બાકી રહેલા કામોની નિયત અવધિમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને કામ કરતી એજન્સીઓને કામમાં ગતિ લાવવા અને માનવબળ વધારવા તેમજ એક એક મિનિટનો ઉપયોગ કરીને સમગ્ર કામ ત્વરિતે પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. વિવિધ બ્લોકમાં લોકોના મનોરંજન માટે તૈયાર થતા પ્રકલ્પોમાં ખૂટતા મટીરિયલ્સ અને અન્ય ચીજવસ્તુઓની સૂચિ બનાવીને તે સમયાનુસાર ગંતવ્ય સ્થળ સુધી પહોંચે તે માટે ગંભીરતાપૂર્વક મોનિટરિંગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. આ તકે તેમણે વિવિધ બ્લોકમાં ધરતીકંપની ડોક્યુમેન્ટરી, સિંધુ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ તથા પર્યાવરણીય ડોક્યુમેન્ટરી વગેરે નિહાળીને ટેકનિકલ કામગીરીનું ટેસ્ટિંગ કરાવ્યું હતું. ભુજિયા ડુંગરમાં આકાર લઈ રહેલા મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત લઈને તેમણે મિયાવાકી પદ્ધતિ તેમજ અહીં ઉગેલા વિવિધ પ્રકારના વૃક્ષોની નિષ્ણાતો પાસે જાણકારી મેળવીને વૃક્ષારોપણ કર્યું હતું. મિયાવાકી પદ્ધતિથી 7 લાખ વૃક્ષો ઉછેરનો કરવામાં આવશે તે વિસ્તૃત અંગે તે અંગે માહિતી અને વિગતો મેળવી હતી. આ તકે મુખ્ય અધિક સચિવ મહેસૂલ GSDMAના CEO કમલ દયાની, માર્ગ મકાન વિભાગના ચીફ એન્જિનિયર PR પટેલિયા, માર્ગ મકાન વિભાગ ઇલેક્ટ્રિક સુપ્રિન્ટેન્ડન્ટ યુઓઝા, કલેક્ટર પ્રવીણા DK, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ભુજ સિટી મામલતદાર કલ્પનાબેન ગોંડિયા, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર VN વાઘેલા તેમજ સંબંધિત વિભાગના સર્વશ્રી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.